प्रकरण एक राष्ट्रीय फल केरी। प्रस्तावना। मित्रों, आ प्रकरण में आपणे लाख दस लाख सुधीनुं संख्या ज्ञान, एक थी आठ नी सौथी नानी संख्या अने सौथी मोटी संख्या तेमज केरी आधारित विविध आकारों अने भाग चित्रों तेमज चार बेजिक क्रियाओं सरवाड़ा बादबाकी गुणाकार भागाकार आधारित कोयडा उकेलता शीखीशुं। हेतु। आ प्रकरण ने अंते तमे शुं शीखशो? एक लाख थी दस लाख सुधीनु संख्या ज्ञान मेळवशुं। एक थी आठ अंकनी सौथी नानी संख्या अने सौथी मोटी संख्या विशे शीखशुं। चार बेजिक क्रियाओ आधारित व्यवहारु कोयडा उकेलता शीखीशुं। वाहनोनी गति अंतर समयना अंतर संबंधोनी समझण मेळवशुं। एक थी आठ अंकनी सौथी नानी अने सौथी मोटी संख्या। एक अंकनी सौथी नानी संख्या एक छे अने सौथी मोटी संख्या नौ छे। बे अंकनी सौथी नानी संख्या दस छे अने सौथी मोटी संख्या नव्वाणु छे। त्रण अंकनी सौथी नानी संख्या सौ छे अने सौथी मोटी संख्या नौ सौ नव्वाणु छे। चार अंकनी सौथी नानी संख्या एक हजार छे अने सौथी मोटी संख्या नौ हजार नौ सौ नव्वाणु छे। पांच अंकनी सौथी नानी संख्या दस हजार छे अने सौथी मोटी संख्या नव्वाणु हजार नौ सौ नव्वाणु छे। छ अंकनी सौथी नानी संख्या एक लाख छे ज्यारे सौथी मोटी संख्या नौ लाख नव्वाणु हजार नौ सौ नव्वाणु छे। सात अंकनी सौथी नानी संख्या दस लाख छे ज्यारे सौथी मोटी संख्या नव्वाणु लाख नव्वाणु हजार नौ सौ ने नव्वाणु छे। आठ अंकनी सौथी नानी संख्या एक करोड़ छे ज्यारे सौथी मोटी संख्या नौ करोड़ नव्वाणु लाख नव्वाणु हजार नौ सौ ने नव्वाणु छे। संख्या ज्ञान दस हजार सुधीनु संख्या ज्ञान। मित्रों, अहीं आपणे प्रथम दस हजार सुधीना संख्या ज्ञान विषे समझिए। मित्रों, अहीं एक संख्या छे 35826। सौ प्रथम तो आ संख्यानी स्थान किंमत नक्की करवी पड़शे अने ते माटे जमणी बाजूथी शुरुआत करता छ एकमना स्थान पर आवशे, बे दशकना स्थान पर आवशे, आठ शतकना स्थान पर आवशे, पांच हजारना स्थान पर आवशे अने त्रण दस हजारना स्थान पर आवशे। हवे आ संख्याने शब्दमां लखती वखते वाँचवानी शरूआत डाबी बाजुएथी थाय छे। ते अहीं एक मणका गोळीनी मददथी समजीए। सौ प्रथम दस हजारना स्थान पर त्रण छे એટલે મણકા ગોળીમાં દસ હજારના સ્થાન પર ત્રણ મણકા લેવામાં આવે છે અને તે જ રીતે દસ હજારને ત્રણ વખત લખતા ત્રીસ હજાર થશે. હવે હજારના સ્થાન પર પાંચ છે એટલે મણકા ગોળીમાં હજારના સ્થાન પર પાંચ મણકા લેવામાં આવે છે અને હજારને પાંચ વખત લખતા પાંચ હજાર થશે. ત્યારબાદ શતક એટલે કે સોના સ્થાન પર આઠ છે એટલે મણકા ગોળીમાં શતકના સ્થાન પર આઠ મણકા લેવામાં આવે છે અને સોને આઠ વખત લખતા આઠસો થશે. પછી દશકના સ્થાન પર બે છે એટલે મણકા ગોળીમાં દશકના સ્થાન પર બે મણકા લેવામાં આવે છે અને દસને બે વખત લખતા વીસ થશે. એવી જ રીતે એકમના સ્થાન પર છ છે એટલે મણકા ગોળીમાં એકમના સ્થાન પર છ મણકા લેવામાં આવે છે અને એકને છ વખત લખતા છ થશે. આમ દસ હજારને ત્રણ વખત વીસ હજાર, હજારને પાંચ વખત પાંચ હજાર, સોને આઠ વખત આઠસો, દસને બે વખત વીસ, એકને છ વખત છ નો સરવાળો કરતા 35826 મળશે. મિત્રો, અહીં ત્રણની સ્થાન કિંમત ત્રીસ હજાર, પાંચની સ્થાન કિંમત પાંચ હજાર
8 ની સ્થાન કિંમત 800, 2 ની સ્થાન કિંમત 20 અને 6 ની સ્થાન કિંમત 6 છે. લાખ સુધીનું સંખ્યા જ્ઞાન. મિત્રો, અહીં આપણે લાખ સુધીના સંખ્યા જ્ઞાન વિશે સમજીએ. મિત્રો, અહીં એક સંખ્યા છે 361,958. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આ સંખ્યાની સ્થાન કિંમત નક્કી કરવી પડશે અને તે માટે જમણી બાજુથી શરૂઆત કરતા 8 એકમના સ્થાન પર આવશે, 5 દશકના સ્થાન પર આવશે, 9 સોના સ્થાન પર આવશે, 1 હજારના સ્થાન પર આવશે, 6 10,000ના સ્થાન પર આવશે અને 3 લાખના સ્થાન પર આવશે. હવે આ સંખ્યાને શબ્દમાં લખતી વખતે વાંચવાની શરૂઆત ડાબી બાજુએથી થાય છે. તે અહીં એક મણકા ઘોડીની મદદથી સમજીએ. સૌ પ્રથમ અહીં લાખના સ્થાન પર 3 છે, એટલે મણકા ઘોડીમાં લાખના સ્થાન પર 3 મણકા લેવામાં આવે છે અને તે જ રીતે 1,00,000 ને 3 વખત લખતા 3,00,000 થશે. હવે 10,000ના સ્થાન પર 6 છે, એટલે મણકા ઘોડીમાં 10,000ના સ્થાન પર 6 મણકા લેવામાં આવે છે અને તે જ રીતે 10,000 ને 6 વખત લખતા 60,000 થશે. ત્યારબાદ 1,000ના સ્થાન પર 1 છે, એટલે મણકા ઘોડીમાં 1,000ના સ્થાન પર 1 મણકો લેવામાં આવે છે અને તે જ રીતે 1,000 એક વખત લખતા 1,000 થશે. પછી શતકના સ્થાન પર 9 છે, એટલે મણકા ઘોડીમાં શતકના સ્થાન પર 9 મણકા લેવામાં આવે છે અને 100 ને 9 વખત લખતા 900 થશે. તેમજ દશકના સ્થાન પર 5 છે, એટલે મણકા ઘોડીમાં દશકના સ્થાન પર 5 મણકા લેવામાં આવે છે અને 10 ને 5 વખત લખતા 50 થશે. એવી જ રીતે એકમના સ્થાન પર 8 છે, એટલે મણકા ઘોડીમાં એકમના સ્થાન પર 8 મણકા લેવામાં આવે છે અને 1 ને 8 વખત લખતા 8 થશે. આમ 1,00,000 ને 3 વખત 3,00,000, 10,000 ને 6 વખત 60,000, 1,000 ને 1 વખત 1,000, 100 ને 9 વખત 900, 10 ને 5 વખત 50, 1 ને 8 વખત 8 નો સરવાળો કરતા 361,958 મળશે. મિત્રો, અહીં 3 ની સ્થાન કિંમત 3,00,000, 6 ની સ્થાન કિંમત 60,000, 1 ની સ્થાન કિંમત 1,000, 9 ની સ્થાન કિંમત 900, 5 ની સ્થાન કિંમત 50 અને 8 ની સ્થાન કિંમત 8 છે. 10,00,000 સુધીનું સંખ્યા જ્ઞાન. મિત્રો, અહીં આપણે 10,00,000 સુધીના સંખ્યા જ્ઞાન વિશે સમજીએ. મિત્રો, અહીં એક સંખ્યા છે 45,35,326. મિત્રો, સૌ પ્રથમ તો આ સંખ્યાની સ્થાન કિંમત નક્કી કરવી પડશે અને તે માટે જમણી બાજુથી શરૂઆત કરતા 6 એકમના સ્થાન પર આવશે, 2 દશકના સ્થાન પર આવશે, 3 સોના સ્થાન પર આવશે, 5 હજારના સ્થાન પર આવશે, 3 10,000ના સ્થાન પર આવશે, 5 લાખના સ્થાન પર આવશે અને 4 10,00,000ના સ્થાન પર આવશે. હવે આ સંખ્યાને શબ્દમાં લખતી વખતે વાંચવાની શરૂઆત ડાબી બાજુએથી થાય છે. એ અહીં એક મણકા ઘોડીની મદદથી સમજીએ. સૌ પ્રથમ અહીં 10,00,000ના સ્થાન પર 4 છે, એટલે મણકા ઘોડીમાં 10,00,000ના સ્થાન પર 4 મણકા લેવામાં આવે છે અને તે જ રીતે 10,00,000 ને 4 વખત લખતા 40,00,000 થશે. હવે લાખના સ્થાન પર 5 છે, એટલે મણકા ઘોડીમાં લાખના સ્થાન પર 5 મણકા લેવામાં આવે છે અને 1,00,000 ને 5 વખત લખતા 5,00,000 થશે. ત્યારબાદ 10,000ના સ્થાન પર 3 છે, એટલે મણકા ઘોડીમાં 10,000ના સ્થાન પર 3 મણકા લેવામાં આવે છે અને 10,000 ને 3 વખત લખતા 30,000 થશે. પછી 1,000ના સ્થાન પર 5 છે, એટલે મણકા ઘોડીમાં 1,000ના સ્થાન પર 5 મણકા લેવામાં આવે છે અને 1,000 ને 5 વખત લખતા
5000 થશે તેમજ શતકના સ્થાન પર 3 છે એટલે મણકા ગોળીમાં શતકના સ્થાન પર 3 મણકા લેવામાં આવે છે અને 100 ને 3 વખત લખતા 300 થશે એવી જ રીતે દશકના સ્થાન પર 2 છે એટલે મણકા ગોળીમાં દશકના સ્થાન પર 2 મણકા લેવામાં આવે છે અને 10 ને 2 વખત લખતા 20 થશે અને એકમના સ્થાન પર 6 છે એટલે મણકા ગોળીમાં એકમના સ્થાન પર 6 મણકા લેવામાં આવે છે અને 1 ને 6 વખત લખતા 6 થશે આમ 10 લાખ ને 4 વખત 40 લાખ 1 લાખ ને 5 વખત 5 લાખ 10,000 ને 3 વખત 30,000 1,000 ને 5 વખત 5,000 100 ને 3 વખત 300 10 ને 2 વખત 20 1 ને 6 વખત 6 નો સરવાળો કરતા 45,35,326 મળશે મિત્રો અહીં 4 ની સ્થાન કિંમત 40 લાખ 5 ની સ્થાન કિંમત 5 લાખ 3 ની સ્થાન કિંમત 30,000 5 ની સ્થાન કિંમત 5,000 3 ની સ્થાન કિંમત 300 2 ની સ્થાન કિંમત 20 અને 6 ની સ્થાન કિંમત 6 છે કેરી જેવા આકારો મિત્રો તમે કેરી વિશે જોડકણું સાંભળ્યું છે હું ફળોનો રાજા છું કેરી કહેવાઉં છું નારંગી પીળો મારો રંગ મોટી ગોટલી એને સંગ હું છું રસદાર કેરી સ્વાદમાં હું ખાટી મીઠી ગરમીમાં હું આવું છું પછી છુપાઈ જાઉં છું મિત્રો તમે કેરી વિશે વિચારો છો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે છે મિત્રો તમને ગોળ લંબગોળ અને દિલ જેવા આકારો મનમાં આવતા હશે ખરું ને મિત્રો અહીં તમને કેરીના કેટલાક ચિત્રો એટલે કે આકારો બતાવવામાં આવ્યા છે મિત્રો તમને આવા આકારો કાપડના પડદા સાદડી ગાલીચા વગેરે પર પણ જોયા હશે કેરીની કેટલી ઢગલી થાય મિત્રો એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તમામ બાળકો તેને ખાલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય ચાલો ઉકેલ મેળવીએ મિત્રો ધારો કે તમારા વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓ 18 નંગ કેરીના 40 બોક્સનો ઢગલો કરે તો 18 નંગ ગુણ્યા 40 બોક્સ બરાબર 720 કેરીનો ઢગલો થાય તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય અહીં આપણે 720ને 10 વડે ભાગવા પડશે 720 ભાગ્યા 10 બરાબર 72 આમ 10 કેરીની એક એવી 72 ઢગલી થાય કેટલા બોક્સ કેરી ઉતારી હશે મિત્રો એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવો ચાલો ઉકેલીએ મિત્રો ધારો કે આંબાવાડીમાં 200 આંબા છે એક આંબામાંથી 12 કિલોગ્રામ ગુણ્યા 18 બોક્સ બરાબર 216 કિલોગ્રામ કેરી ઉતારે તો 200 આંબામાંથી 216 કિલોગ્રામ ગુણ્યા 200 આંબા બરાબર 43,000 કિલોગ્રામ કેરી ઉતારે તેથી 12 કિલોગ્રામ વજનવાળા એટલે 43,200 કિલોગ્રામ ભાગ્યા 12 કિલોગ્રામ બરાબર 3,600 બોક્સ ભરાય અથવા બીજી રીતે પણ કહી શકીએ એક આંબામાંથી 18 બોક્સ કેરી ભરાય તો 200 આંબામાંથી કેટલા બોક્સ ભરાય 200 ગુણ્યા 18 ભાગ્યા 1 બરાબર
3600 બોક્સ કેરી ભરાય? કેટલી કેરી જોઈએ અને કેટલો ખર્ચ થાય? મિત્રો, જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ રૂપિયા 75 પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? કેટલા રૂપિયા ખર્ચ થાય? ચાલો મિત્રો ઉકેલીએ. મિત્રો, તમે જાણો જ છો કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ અને માસ એટલે કે એક મહિનો બરાબર 30 દિવસ. 7 દિવસમાં ખવાતી કેરી બરાબર 5 કિલોગ્રામ. તેથી 30 દિવસમાં ખવાતી કેરી બરાબર 30 × 5/7 બરાબર 21.42 બરાબર 21 કિલોગ્રામ. હવે 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર રૂપિયા 75. તેથી 21 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર 21 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 75 બરાબર રૂપિયા 1575 થાય. આંબાવાડી અને તેનો ખેડૂત. મિત્રો, તમે આંબાવાડી તો જોઈ જ હશે. વાસ્તવમાં ન જોઈ હોય તો ટીવી પર પણ જોઈ જ હશે. શું તમે કહી શકશો આંબો ખૂબ ઊંચા અને મજબૂત હોય કે નીચા કે નબળા હોય? મિત્રો, સામાન્ય રીતે આંબા નીચા અને તેના થડ નબળા હોય છે. તમને ઝાડ પર ચડતા તો આવડતું જ હશે, ખરું ને? હા. મિત્રો, ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. મિત્રો, બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો તેને 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? મિત્રો, અહીં 4 કિલોમીટર કાપતા લાગતો સમય બરાબર 1 કલાક. તેથી 10 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 10 કિલોમીટર ગુણ્યા 1 કલાક ભાગ્યા 4 કિલોમીટર બરાબર 2.5 કલાક. મિત્રો, તમે ક્યારે એવું અનુમાન કર્યું છે ખરું કે તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો? મિત્રો, આપણે અંદાજે 4 થી 5 કિલોમીટર અંતર કાપી શકીએ. વાહ, કેટલી કેરીઓ! મિત્રો, ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે, જેવા કે છકડો, રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક વગેરે. મિત્રો, ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 1 કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિલોમીટર. તેથી 3 કલાકમાં કપાતું અંતર બરાબર 3 કલાક ગુણ્યા 20 કિલોમીટર ભાગ્યા 1 કિલોમીટર બરાબર 60 કિલોમીટર. આમ મિત્રો, ટ્રેક્ટર 3 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપશે. મિત્રો, હવે 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? 20 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 1 કલાક. તેથી 85 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય બરાબર 85 કિલોમીટર ગુણ્યા 1 કલાક ભાગ્યા 20 કિલોમીટર બરાબર 0.25 એટલે કલાકનો 1/4 ભાગ
बराबर 15 मिनिट, आथी 4 कलाक 15 मिनिट लागे। कयो वाहन केटली केरी लावे? मित्रों कोष्टक जुओ अने गणतरी करो। मित्रों बढ़त गाड़ू एक फेरा मा 4 किलोमीटर नी झड़पे 200 किलोग्राम केरी लावशे। छकड़ो रिक्शा एक फेरा मा 12 किलोमीटर नी झड़पे 600 किलोग्राम केरी लावशे। ट्रेक्टर एक फेरा मा 20 किलोमीटर नी झड़पे 800 किलोग्राम केरी लावशे। ट्रक एक फेरा मा 44 किलोमीटर नी झड़पे 6000 किलोग्राम केरी लावशे। मित्रों अहीं आपणे दरेक वाहन 7 फेरा मा कुल केटली केरी लावशे ते जोईए। बढ़तगाड़ू एक फेरा मा थतु केरीनु वहन बराबर 200 किलोग्राम, तेथी 7 फेरा मा थतु केरीनु वहन बराबर 7 फेरा गुण्या 200 किलोमीटर भाग्या 1 फेरो बराबर 1400 किलोग्राम। आम बढ़तगाड़ू 7 फेरा मा 1400 किलोग्राम केरी लावशे। छकड़ो रिक्शा मित्रों अहीं एक फेरा मा थतु केरीनु वहन बराबर 600 किलोग्राम, तेथी 7 फेरा मा थतु केरीनु वहन बराबर 7 फेरा गुण्या 600 किलोमीटर भाग्या 1 फेरो बराबर 4200 किलोग्राम। आम छकड़ो रिक्शा 7 फेरा मा 4200 किलोग्राम केरी लावशे। ट्रेक्टर मित्रों अहीं एक फेरा मा थतु केरीनु वहन बराबर 800 किलोग्राम, तेथी 7 फेरा मा थतु केरीनु वहन बराबर 7 फेरा गुण्या 800 किलोमीटर भाग्या 1 फेरो बराबर 5600 किलोग्राम। आम ट्रेक्टर 7 फेरा मा 5600 किलोग्राम केरी लावशे। ट्रक मित्रों अहीं एक फेरा मा थतु केरीनु वहन बराबर 6000 किलोग्राम, तेथी 7 फेरा मा थतु केरीनु वहन बराबर 7 फेरा गुण्या 6000 किलोमीटर भाग्या 1 फेरो बराबर 42000 किलोग्राम। आम ट्रक 7 फेरा मा 42000 किलोग्राम केरी लावशे। ट्रेक्टर 6 कलाक मा केटलू अंतर कापशे? एक ट्रेक्टर द्वारा 1 कलाक मा कपातु अंतर बराबर 20 किलोमीटर, तेथी ट्रेक्टर द्वारा 6 कलाक मा कपातु अंतर बराबर 6 कलाक गुण्या 20 किलोमीटर भाग्या 1 कलाक बराबर 120 किलोमीटर। आम केटलीक मोटी संख्याओ। मित्रों धोरण 4 मा आपणे लाख सुधीनो संख्या ज्ञान विषे जाणी गया छीए। मित्रों तमे रूपिया, शहेरनी वस्ती, शहेरमां वाहनोनी संख्या वगैरे लाखमां सांभळ्या ज हशे। मित्रों 1000 ने संख्यामां आवी रीते लखाय, 100000 ने संख्यामां आवी रीते लखाय। 100000 એટલે 1 લાખ, સંખ્યા 1 લાખ માં 5 શૂન્ય છે। 100 લાખ ને સંખ્યામાં આવી રીતે લખાય 100 લાખ એટલે 1 કરોડ। આમ આ મોટી સંખ્યા 100 લાખ ને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ, તેમાં 7 શૂન્ય હોય છે।